श्री स्वामीनारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणादितानंद स्वामी महाराज नी जय। राधा कृष्ण देव नी जय। सियावर रामचंद्र भगवान नी जय। उमापति महादेव नी जय। भगत जी महाराज नी जय। शास्त्री जी महाराज नी जय। योगी जी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। महंत स्वामी महाराज नी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नी जय। वेबकास्ट द्वारा प्रसारित आजनी अठवाड़ी रवि सत्संग सभा में वेबलिंक द्वारा जोड़ायल आप सर्वे भाविको हरिभक्तो तथा मुमुक्षुओनु हार्दिक स्वागत छे। सर्वने स्नेह भर्या जय स्वामीनारायण। आजनी सभानी शुभ शुरुआत हवे आपणे भगवान स्वामीनारायणना मंगलमय नामना स्मरण साथे करीशुं। स्वामी नारायण, स्वामी नारायण,
उसी की करो प्रार्थना।
भेद वो तो किसी में नहीं देखता, चाहता है वो सब में रहे एकता, चाहता है वो सब में रहे एकता। भेद वो तो किसी में नहीं देखता, चाहता है वो सब में एकता। उसको इंसान बनकर दिखाएंगे हम, उसको इंसान बनकर दिखाएंगे हम। क्या हुआ बन न पाए अगर देवता, क्या हुआ बन न पाए अगर देवता। जिसने दी है हमें भावना, मन उसी की करो प्रार्थना, मन उसी की करो प्रार्थना, मन उसी की करो प्रार्थना। जिसने जीवन दिया, जिसने दिया आत्मा, जिसने जीवन दिया, जिसने दिया आत्मा। जो है संसार में सबका परमात्मा, जो है संसार में सबका परमात्मा। मन उसी की करो प्रार्थना, मन उसी की करो प्रार्थना, मन उसी की करो प्रार्थना, मन उसी की करो प्रार्थना। श्रीमत्सद्गुणशालिनं चिदचिदि व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम्। ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैः वेदादिकीर्त्यं विभुं, तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। ॐ सहनाववतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु, मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः, जनो जानन्निदं सत्यं मुच्यते भावबन्धना।
દરેક વાતમાં લાભાલાભ જોવા માટે ટેવાયેલા મનુષ્યને ભજનની વાતમાં તરત રસ પડતો નથી, અને કદાચ તેથી જ તો ભજનથી થતો લાભ જણાવતા ભક્ત કવિ મીરાબાઈએ ગાયું છે, તેરી મીટી જાય શબ્દ શંકા ચિંતા નામ હરિકા બોલ રે. બ્રહ્માનંદ સ્વામીએ પણ ગાયું, હરિ ભજતા સુખ હોય સમજ મન, હરિ ભજતા સુખ હોય. આજના પવિત્ર દિવસે આપણા સૌ માટે ખૂબ જ આનંદની વાત છે કે ભગવાનના એ જ સુખની અનુભૂતિ આપણા સૌને આજની કીર્તન આરાધના દ્વારા થનાર છે. તો વધુ સમય ન લેતા આજની કીર્તન આરાધનાના પ્રથમ કીર્તન કે જેનું નામ છે નૈયા ઝુકાવી, તેનો લાભ હવે આપણે સૌ પર્થ મંડળના કીર્તન વૃંદ પાસેથી પ્રાપ્ત કરીશું. આ દુનિયામાં
આપણા સૌની આધ્યાત્મિક ઉન્નતિ તથા મુક્તિનો માર્ગ હંમેશા જળવાઈ રહે તે માટે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે આપણા સૌને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ભેટ આપી. સેવા, સંયમ, ભક્તિ, સાધુતા જેવા ગુણો સાથે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે હંમેશા બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. આવા ગુણિયલ સંતની જ્યારે આપણા સૌને ભેટ મળી છે ત્યારે હૈયામાંથી એવા શબ્દ સરી પડે કે આપને યાદ કરવા શ્રુતિના પાઠ છે, આપને પ્રેમ કરવો સાધના તમામ છે. તો આવો આ જ ભાવને દર્શાવતા કીર્તનનો લાભ પ્રાપ્ત કરીએ સભાના આગળના ભાગમાં સિડની મંડળના કીર્તન વૃંદ પાસેથી. આપને યાદ કરવા શ્રુતિના પાઠ છે, આપને યાદ કરવા શ્રુતિના પાઠ છે, આપને પ્રેમ કરવો, આપને પ્રેમ કરવો, સાધના તમામ છે, આપને યાદ કરવા, આપને યાદ કરવા, અપને જપનું અનુષ્ઠાનનું આપ ફળ છો, અનુષ્ઠાનનું આપ ફળ છો, આપની દ્રષ્ટિ પડતા, આપની દ્રષ્ટિ પડતા સમાધિનો ઉજાસ છે, સમાધિનો ઉજાસ છે, આપને પ્રેમ કરવો, આપને પ્રેમ કરવો, સાધના તમામ છે, આપને યાદ કરવા શ્રુતિના પાઠ છે.
પ્રભુને પણ ફાવી ગયું છે આપ દ્વારે વિચરવું એટલે તો સોંપી દીધું છે કામ આપને મોક્ષનું કામ આપને મોક્ષનું આપના અહેસાસ છે મુક્તિનો અહેસાસ છે આપને પ્રેમ કરવો આપને પ્રેમ કરવો સાધના તમામ છે આપને યાદ કરવા ગીતામાં કહેવાયું છે કે તીર્થના જળમાં તીર્થત્વ અને મૂર્તિના પાષાણમાં દૈવ્યતા નથી તેમ નથી, પરંતુ તીર્થ અને મૂર્તિ તો ઘણે કાળે આપણને પવિત્ર કરે છે, પરંતુ સાચા સંતના તો દર્શન માત્રથી જ પવિત્ર થઈ જવાતું હોય છે. તો આવો સંતના આ જ મહિમાને દર્શાવતા એક કીર્તન કે જેના બોલ છે સંત પરમ હિતકારી, તેનો લાભ પ્રાપ્ત કરીએ સભાના આગળના ભાગમાં એડેલેડ મંડળના કીર્તન વૃંદ પાસેથી. સંત પરમ હિતકારી હો, સંત પરમ હિતકારી જગત જગત સંત પરમ હિતકારી જગત માહી સંત પરમ હિતકારી સંત પરમ હિતકારી હો સંત પરમ હિતકારી જગત માહી સંત પરમ હિતકારી જગત માહી સંત પરમ હિતકારી સંત પરમ હિતકારી જગત પરમ હિતકારી જગત
संत परम हितकारी। प्रभु पद प्रकट करावत प्रीति, प्रभु पद प्रकट करावत प्रीति, प्रभु पद प्रकट करावत प्रीति, प्रभु पद प्रकट करावत प्रीति। परम मिटावत भारी जगत माही, परम मिटावत भारी जगत माही, परम मिटावत भारी, मिटावत भारी जगत माही, परम मिटावत भारी, परम मिटावत भारी जगत माही, परम मिटावत भारी, भर्मितावत भारी, भर्मितावत भारी जगत माही, संत परम हितकारी जगत माही, संत परम हितकारी। परम कृपालु परम कृपालु, परम कृपालु सकल जीवन पर, परम कृपालु सकल जीवन पर, परम कृपालो सकल जीवन पर, परम कृपालो सकल जीवन पर, हरि सम सब दुख हारी, हरि सम सब दुख हारी, हरि सम सब दुख हारी जगत मारी, संत परम हितकारी जगत मारी, संत परम हितकारी जगत मारी, संत परम हितकारी। ब्रह्मानंद कहे संत की सोबत, ब्रह्मानंद कहे संत की सोबत, ब्रह्मानंद कहे
संत की सोबत ब्रह्मानंद कहे संत की सोबत मिलत है प्रकट मुरारी जगत माई मिलत है प्रकट मुरारी जगत माई मिलत है प्रकट मुरारी मिलता है प्रकट मुरारी जगत माही मिलता है प्रकट मुरारी मिलता है प्रकट मुरारी जगत माही मिलता है प्रकट मुरारी ओ संत परम हितकारी जगत माही संत परम हितकारी संत परम हितकारी जगत माही संत परम हितकारी संत परम हितकारी जगत माही संत परम हितकारी संत परम हितकारी संत परम हितकारी संत परम हितकारी संत परम जगत माही संत परम हितकारी। आज ना पवित्र दिवसे जयरे आपने कीर्तन आराधना द्वारा भगवान ना चरणों में अपनी भक्ति अदा करी रहा छे ત્યારે સંગીતથી આપણા જીવનમાં થતા લાભ અને તેની અનુભૂતિને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ સભાના આગળના ભાગમાં એક પ્રવચન દ્વારા પૂજ્ય બ્રહ્મસ્મરણ સ્વામી પાસેથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય શ્રીજી મહારાજ સંગીતના કીર્તન ભક્તિના ખૂબ રસિયા હતા પરમહંસો પાસે પણ તેઓ સંગીતની અંદર આગળ વધવા માટે પણ ખૂબ પ્રેરણા આપતા પરમહંસો સંગીત શીખતા અને ઘણા બધા વચનામૃતની અંદર પણ આપણે જોવા મળે છે કે પરમહંસો ત્યાં શ્રીજી મહારાજની ઉપસ્થિતિની અંદર ત્યાં સંગીત સરોદા હોય સિતાર હોય તાલ હોય તબલા હોય જુદા જુદા સારંગી જેવા વાજિંત્રો વગાડીને શ્રીજી મહારાજની આગળ કીર્તન ભક્તિ કરતા તો આપને ખબર પડે છે કે શ્રીજી મહારાજની કેટલી રૂચિ હશે આ સંગીત અને કીર્તન ભક્તિ માટે સાથે પ્રમુખ સ્વામી મહારાજ પણ ખૂબ વેગ આપ્યો છે આ ક્ષેત્રની અંદર અને સંતોને પણ ખૂબ પ્રેરણા આપી હતી જેથી સંસ્થાની અંદર મોટા મોટા કીર્તન આરાધના પણ રજૂ થયા અને એની અંદર જબરજસ્ત બધા સંતો પૂજ્ય યોગીચરણ સ્વામી પૂજ્ય મધુરવદન સ્વામી પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી પૂજ્ય દિવ્ય મુનિ સ્વામી જેવા જબરજસ્ત આમ મહારથીઓ કહેવાય આ સંગીત ક્ષેત્રની અંદર તો આમાંથી તેઓ બધા તૈયાર થયા અને મહંત સ્વામી મહારાજ આજે પણ તેઓ બધાને ખૂબ પ્રેરણા આપે છે સંગીત શીખવા માટે પણ બર્થની અંદર મહંત સ્વામી મહારાજ 2018 સાલની અંદર બિરાજમાન હતા તો તે વખતે સ્વામીજીનો ભોજનનો સમય થઈ ગયો હતો સાંજનો તો પણ મહંત સ્વામી મહારાજે આગ્રહ રાખીને કીધું ના હજી એક કીર્તન સાંભળી અને પછી જઈશું તો આવી રીતે સ્વામીએ પણ ખૂબ રૂચિ બતાવી હતી કીર્તન સાંભળવા માટે અને કરીએ રાજી ઘનશ્યામ જે વર્ચ્યુઅલ કીર્તન આપણે બનાવ્યું હતું બધા યુવકો ભેગા થઈને તો એની અંદર પણ સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા અને કીધું કે આવી રીતે તમે બધા ખૂબ આગળ વધો એ જ પ્રાર્થના તો બાપાએ પણ રૂચિ દર્શાવી છે કે બધા એની અંદર પણ ખૂબ આગળ વધે તો આ રૂચિની અંદર ભરવા માટે ઘણા બધા બાળકો કિશોરો યુવકો આની અંદર જોડાયા છે તો તેઓ પણ જુદી જુદી રીતે સંગીતની અંદર શિક્ષણ લે છે કેનબરાની અંદર એક કેતવભાઈ છે તેઓ વાયોલિનના લેસન લે છે કુશલભાઈ છે ગોલ્ડ કોસ્ટમાં જીતભાઈ છે સિડનીમાં અને હિરનભાઈ છે કેનબરા એ લોકો પણ પ્રોફેશનલ
પાસેથી આ સંગીત શીખે છે, ગાવાનું બધું શીખે છે. સાથે મહાક્ષ છે ત્યાં બ્રિસ્બેન ની અંદર, ઋષિ છે સિડની ની અંદર, તિલક છે સનશાઇન કોસ્ટ ની અંદર, આ બધાએ પણ તબલાના સરસ લેસન લીધા છે. ઋષિ છે બ્રિસ્બેન ની અંદર, તેઓ પણ ખૂબ સરસ રીતે કીબોર્ડમાં તૈયાર થયા છે. તો જયારે કીર્તન આરાધના થાય ત્યારે એ સૌથી નાનો જ હોય પણ એ અદભુત રીતે કીબોર્ડ વગાડતો હોય છે. તો આ બધું શિક્ષણ લેવાથી ખૂબ સરસ રીતે સેવા થાય છે. આ તો બધા કિશોરો યુવકોની વાત થઈ છે, પણ આ ક્ષેત્રની અંદર બાલ બાલિકાઓ પણ કેટલા બધા સરસ રીતે તૈયાર થયા છે અને થાય છે. તો એ લોકો પણ ઘણા બધા લેસન્સ લે છે અને સ્કૂલમાંથી શીખે છે, ઓનલાઈન પણ શીખે છે, ઇન્ડિયાથી પણ, અને સાથે સાથે મંદિરની અંદર પણ જ્યાં લેસન આપવાની વ્યવસ્થા હોય છે, પછી લોકલી જે કાર્યકરો હોય એ પણ બાળકોને શીખવાડતા હોય, તો એ રીતે પણ તેઓ લાભ લે છે અને તૈયાર થાય છે. તો આ સંગીત શીખવાથી લાભ શું છે? આપને આમ ઘણા બધા ફાયદાઓ જોવા મળે છે. તો પહેલા થોડાક આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો એના લાભ શું છે? એક તો આપણી સેવા થાય, કારણ કે યોગીજી મહારાજ એમ કહેતા કે જો આપણી અંદર કોઈ પણ પ્રકારની આવડત હોય અને આપણે એ સેવા માટે ન વાપરીએ તો આપણી અસેવા થઈ કહેવાય. તો સેવા કેવી રીતે થાય? બે પ્રકારે થાય. એક તો આપણે જે વસ્તુ શીખ્યા હોઈએ તે મંદિરની અંદર કામમાં આવે, જ્યારે સભા થાય, કીર્તન આરાધના થાય, તેની અંદર પણ આપણે જે વાજિંત્રો વગાડીને કાં તો ગાવાથી એ વસ્તુ આપણે રજૂ કરીએ છીએ તો એમાં પણ આપણી સેવા થાય છે. પણ સાથે સાથે જ્યારે આપણે તૈયાર થઈએ છીએ તો ભવિષ્યની પેઢીઓ જે છે, જે નાના બાળકો છે, કિશોરો છે, એમને પણ શીખવાડવા માટે પણ જો આપણે તૈયાર થઈએ અને આપણે જે વસ્તુ શીખ્યા હોય એમને પણ શીખવાડીએ તો એ પણ મોટી સેવા છે. ધારો કે ભારતભાઈ છે એડિલેડની અંદર, તેઓ પણ ખૂબ આગળ વધેલા છે અને સારી રીતે સંગીત આવડે છે. તો તેઓ પણ એમની બધી સ્કિલ્સ વાપરી અને બધા બાળકોને પણ તૈયાર કરે છે. સાથે ત્યાં વૈભવભાઈ છે એડિલેડની અંદર, યોગેશભાઈ છે કેનબરાની અંદર, તો તેઓ ખૂબ સરસ રીતે તબલા તો વગાડે છે અને સેવા પણ આપે છે, પણ સાથે સાથે બાળકોને પણ આ રીતે તૈયાર કરે છે. અને આ વસ્તુ આપણે જોયું છે, જેમ કે ગુણાતીત કા ડંકા જે વર્ચ્યુઅલ વિડીયો કીર્તન આપણે બનાવ્યું હતું એની અંદર પણ તેઓ બાળકોને તૈયાર કરવા માટે ઘણો બધો આમ સમય અને મહેનત પણ કરી અને આપી અને બાળકોને પણ તૈયાર કર્યા છે. બીજું કે આપણી ભક્તિ થાય. ભક્તિ કેવી રીતે થાય? કે આપણું મન ભગવાનની અંદર જોડાય. આપણે બીજા બધા કાર્યોની અંદર આપણે આપણું મન જોડાય, ધારો કે આપણે ટીવી જોઈએ અને મૂવીઝ જોઈએ અને પછી સોશિયલ મીડિયાની અંદર આપણો ટાઈમ ઘણો બધો જતો હોય, પણ એની કરતાં આપણે સંગીત શીખીએ, કીર્તનો શીખીએ અને એની સાથે સાથે જે બધા વાજિંત્રો શીખીએ તો આપણું મન ભગવાનની અંદર વધારે જોડાય, કારણ કે આના દ્વારા જ આપણી સેવા થવાની છે. પણ સાથે સાથે આપણે ભગવાનની ભક્તિ પણ કરી શકીએ. સાથે સાથે આપણે જોવા મળે છે કે જે બાળકોની અંદર ઘણી બધી આમ ચંચળતા હોય છે તો એમની શક્તિ આ સંગીતની અંદર વપરાય તો એ પણ એક પ્રકારની ભક્તિ બને છે અને આગળ જતા એ પણ સેવા કરે છે. તો આ રીતે સેવા અને ભક્તિ એ બે મોટા લાભ આ સંગીત શીખવાથી મળે છે. ઘણું બધું વૈજ્ઞાનિક રિસર્ચ પણ થયું છે, સાયન્ટિફિક રિસર્ચ, એની અંદર પણ ઘણા બધા ઢગલો બંધ લાભ બતાવ્યા છે. તેની અંદર બતાવે છે કે જે કોઈ સંગીત શીખે છે એમનું બ્રેઇન ડિવેલપમેન્ટ અને મેમરી ડિવેલપમેન્ટ પણ બહુ જબરજસ્ત થાય છે. અને ખાલી સાંભળવાથી નહીં પણ એમને એક્ટિવલી ઇન્વોલ્વમેન્ટ આપે છે કે કીર્તનો માટે જે વાજિંત્રો વગાડે છે કે ગાય છે, એવી રીતે એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ હોય તો એનું બ્રેઇન સારી રીતે ડિવેલપમેન્ટ થાય છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો જ્યારે કંઈક વાયોલિન કે કીબોર્ડ વગાડવાનું હોય તો એનું અટેન્શન સ્પેન, એને ધ્યાન આપવાનું થાય, સાથે હાથ ફેરવવાના હોય અને સાંભળવાનું હોય, તો આ બધું કોઓર્ડિનેશન સ્કિલ્સ પણ ડિવેલપ થાય છે. એક સ્ટડી નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટી છે અમેરિકાની અંદર, તો ત્યાંના ડાયરેક્ટર એક નીના ક્રાઉસ નામની વ્યક્તિ છે, તેઓ આખું એક્સપેરિમેન્ટ કર્યું હતું ઘણા બધા બાળકોની અંદર અને એમને પેલા માથા ઉપર પેલા ઇલેક્ટ્રોડ્સ પહેરાવીને બધું ટેસ્ટિંગ કર્યું અને એમાંથી એમને જોવાનું મળ્યું કે જે કોઈ આ સંગીતની અંદર ભાગ લે છે તો તેમનું મન અને એમનું જે માનસિક જે વિકાસ છે બહુ સારી રીતે થાય છે અને બીજા જે બાળકો નથી કરતા એનું એટલું બધું ડિવેલપમેન્ટ હોતું નથી. તો તેઓ કહે છે
કે વી લાઈક ટુ સે દેટ મેકિંગ મ્યુઝિક મેટર્સ, કેમ કે એની અંદર જે ભાગ લે છે સારી રીતે તો એનું ધ્યાન, એમની એકાગ્રતા, એ બધું એની ઉપર અસર થાય છે, એનું બ્રેઇનનું ડેવલપમેન્ટ સારી રીતે થાય છે. પછી કહે છે કે આઈ લાઈક ટુ ગીવ ધ એનાલોજી દેટ યુ આર નોટ ગોઈંગ ટુ બીકમ ફિઝિકલી ફિટ જસ્ટ બાય વોચિંગ સ્પોર્ટ્સ. આપણે જેમ ફિઝિકલ સ્પોર્ટ્સ જોઈએ, ક્રિકેટ જોઈએ, ફૂટબોલ જોઈએ, તો આપણે આમ હેલ્થ, આપણી ફિટનેસ વધવાની નથી, પણ એની અંદર આપણે ભાગ લઈએ તો આપણે એના લાભ ઉઠાવી શકીએ. તો એવી રીતે મ્યુઝિક વગાડવાથી, સંગીત શીખવાથી આપણું બ્રેઇનનું ડેવલપમેન્ટ પણ થાય છે. બીજું કે બાળકો અને બધાનું એનું કોન્ફિડન્સ બૂસ્ટ થાય છે. તમે કોઈ પણ પ્રકારનું વાજિંત્ર વગાડો કે સંગીતની રજૂઆત કરો, સ્ટેજ ઉપર બેસવાનું થાય તો ઓટોમેટિકલી તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થઈ જાય, કારણ કે એ બધી આખું સમુદાયની આગળ તમારે રજૂઆત કરવાનું હોય તો એ બધી બીક આપણામાંથી નીકળી જાય. સાથે સાથે સાયન્સ પણ એમ કહે છે કે મ્યુઝિક વગાડવાથી આપણું સ્ટ્રેસ એ ઓછું થઈ જાય છે. કોઈ પણ વ્યક્તિ જે મ્યુઝિક વગાડતો હોય તો એમને પણ એમ અનુભવ થાય જ કે મને આમ રિલેક્સેશન જેવું થાય છે, આમ એક થેરેપી જેવું છે, અને એનું જે કંઈ બધું સ્ટ્રેસ હોય, ટેન્શન હોય, એ થોડીક વાર માટે એકાંતની અંદર મ્યુઝિક વગાડે તો એમનું પણ સ્ટ્રેસ ઓછું થઈ જાય છે. તો હવે આપણે અને આપણા બાળકો આ સંગીતની અંદર કેવી રીતે લાભ લઈ શકીએ, તો એક નાનું કેસ સ્ટડી જોઈએ. એક નાનો બાળક છે મેલબર્નની અંદર, એમનું નામ છે અક્ષર સોની, છે અત્યારે લગભગ 7-1 વર્ષનો છે. તો એ ફક્ત 1.5-2 વર્ષનો હતો ત્યારે એમના ઘરની અંદર એમના માતા પિતા શાસ્ત્રીજી મહારાજનો સંગ વગેરે કીર્તનો એ બધું ગાતા હતા. તો અને સાથે સાથે એમના મામા તેજસભાઈ એ ખૂબ સરસ તબલા વગાડતા હતા. તો એમની ઘરે જ્યારે રહેવા આવ્યા હતા તો તબલાનું પ્રેક્ટિસ કરતા જાય તો આ બધી અસર એમના પર પડતી ગઈ. અને જ્યારે 1.5-2 વર્ષના હતા ત્યારે એમને એ બધું પેલું થપથપ કરવા માંડે, અને સાથે એ બધી એક્સપોઝરથી એ બધું એમની ઉપર અસર પડવા માંડી અને એમને ગમવા માંડ્યું. એ નક્કી કરી દીધું કે મને આવી વસ્તુ ગમે છે. એટલે સૌથી પહેલા બાળકોને એક્સપોઝર આપવું જોઈએ કે એમને હાર્મોનિયમ ગમે છે, તબલા ગમે છે, શું ગમે છે, એમને છૂટા મૂકશો તો આપને ખબર પડવા માંડશે, એમને પણ ખબર પડવા માંડશે. બીજું કે જ્યારે આવી રીતે આગળ વધવા માંડ્યો, કોઈ ડબલા હોય, તબલા હોય કે કંઈક કોઈ પણ પ્રકારનું કંઈક ડબ્બો હોય એની ઉપર વગાડવા માંડે અને સાથે સાથે ગાવા માંડે, તો આવી રીતે એક્સપ્લોર કરવા માંડ્યો અને પેરેન્ટ્સને ખબર પડી કે આની અંદર સૂજ છે તો એને આની અંદર થોડી વધારે પ્રેરણા આપવા માંડ્યા, અને એમના મામાના જે તબલા હતા એની ઉપર થોડું પ્રેક્ટિસ કરવા માંડ્યા. તો આવી રીતે બાળકોને એક્સપેરિમેન્ટ અને એક્સપ્લોર કરવા દેવાનું. બીજું કે બાળકોને એન્કરેજમેન્ટ આપવાનું. તો જ્યારે એમને ખબર પડી કે આવી રીતે આની અંદર સૂજ છે તો એમને પ્રેરણા આપી કે ચાલો બેટા તમે આની અંદર આગળ વધો તો તમારું ટેલેન્ટ પણ ડેવલપ થાય અને સેવા ભક્તિ થાય. અને જો આવી રીતે એમને એન્કરેજમેન્ટ આપશું તો એ ઓટોમેટિકલી એની અંદર એન્ગેજ થવા માંડશે, એની અંદર એનું મન પરોવાઈ જશે. તો આ જે બાળક છે અક્ષર, તેઓ ખૂબ સરસ રીતે અત્યારે તબલા શીખે છે, એમના મામા પાસેથી શીખે છે, અને ક્યારેક પ્રેક્ટિસ કરવા બેસે ત્યારે તો 5 કલાક સુધી પણ એમ બેસી રહી અને ખબર પણ ના પડે કે સમય ક્યાં ગયો છે. તો આવી રીતે એન્ગેજ કરવાના બાળકોને, અને છેલ્લે એ સફળતા એટલે એ એક્સેલ થશે, દે વિલ બીકમ એક્સેલન્ટ ઇન ઓલ ધ થિંગ્સ ધેટ ધે ડુ. એકેડેમિકની અંદર, કીર્તન ભક્તિની અંદર તો થશે જ, અને ખાલી મંદિરે પણ નહીં પણ સ્કૂલની અંદર પણ. પર્થની અંદર એક જયભાઈ વાઢિયા છે આપણા બાળક, તો તે પણ ત્યાં સાચા સાધુરે હાર્મોનિયમ ઉપર વગાડી અને સાથે સાથે ગાતા હતા એમના ટીચરની આગળ. ક્રિશ્ચિયન સ્કૂલની અંદર જાય છે તો ત્યાં વગાડ્યું તો એમના બધા ટીચર ઇમ્પ્રેસ થઈ ગયા હતા, એકદમ ખુશ થઈ ગયા હતા કે આટલું બધું સારું કેવી રીતે આવડે છે. તો આ બધા સંગીત શીખવાથી એના લાભ છે, અને મંદિરની અંદર આ બધી સેવા કરવાથી એનો લાભ છે. તો અક્ષર પણ આવી રીતે સંગીતની અંદર પણ ખૂબ આગળ વધે છે, પણ સાથે સાથે સ્ટડીઝની અંદર પણ ખૂબ બ્રિલિયન્ટ છે. તો એ મેથ્સની અંદર એમના ટીચર્સ કહે છે કે યર 5 અને યર 6 વાળા જે સ્ટુડન્ટ્સ છે એની સાથે એ લેવલ ઉપર એ ભણી શકે છે, અને અત્યારે તો યર 1ની અંદર ભણે છે. સાથે લેંગ્વેજીસની અંદર પણ બ્રિલિયન્ટ છે. એ ટીચર્સ એમ કહે છે કે એમનું રીડિંગ એકદમ બ્રિલિયન્ટ છે, એકદમ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે બોલે છે. અને બીજું કે સંસ્કૃત જે મુખપાઠ અત્યારે કરે છે સત્સંગ દીક્ષાનું, તો એની અંદર પણ તેઓ ખૂબ અદભુત શ્લોકનું મુખપાઠ કર્યો છે. લગભગ 50 શ્લોક એમને મોઢે કરી નાખ્યા છે.
અને આવી રીતે એમની યાદશક્તિ પણ વધે છે, અભ્યાસની અંદર પણ ખૂબ આગળ વધ્યા છે. તો આ ખાલી એક જ બાળકનું આપણે દ્રષ્ટાંત લીધું, પણ ઘણા બધા બાળકો આ એએનજીની અંદર છે જે આપણે જોવા મળે છે. તો આપણે આ પાંચ વસ્તુ આપણે બાળકોને પ્રેરિત કરવાના છે. પહેલા એમને એક્સપોઝર આપવાનું, બીજું એમને એક્સપેરિમેન્ટ કરવા દેવાનું, ત્રીજું એમને એન્કરેજમેન્ટ આપવાનું, અને પછી એમને ઇંગેજ થવા દેવાનું. એની અંદર એમને વાજિંત્રો આપવાના, એમને એની અંદર ઇન્વોલ્વ થઈ જાય એવી રીતે આમ અનુકૂળતા આપણે એમની માટે કરી દઈએ તો એ ભાગ લે. અને જો આવી રીતે બધું કરશો તો એ એક્સેલ થશે, એની અંદર એ બ્રિલિયન્ટ થશે. સંગીતની અંદર, સેવાની અંદર, ભક્તિની અંદર અને અભ્યાસની અંદર પણ બ્રિલિયન્ટ થાય છે. તો આવી રીતે આપણે જોયું કે આના ઘણા બધા આધ્યાત્મિક લાભ છે, અને સાથે સાથે તે સિવાય અન્ય પણ ઘણા બધા લાભ છે જે આપણે જોવા મળે છે. તો આપણે આજે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવી રીતે બાળકો ખૂબ સારી રીતે તૈયાર થાય છે, કિશોરો, યુવકો બધા જ જે સંગીતની અંદર ભાગ લે છે એના ઘણા બધા લાભ છે. સ્વામીશ્રીની પણ ખૂબ ઈચ્છા છે કે આવી રીતે આ ક્ષેત્રની અંદર પણ બધા ખૂબ વધે, એ શીખે. તો એવું બળ, બુદ્ધિ, શક્તિ મહારાજ સ્વામી સૌને આપે એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બિલ ક્લિન્ટન, જ્હોન મેજર અને ટોની બ્લેર જેવા વૈશ્વિક મહાસત્તાઓના ધુરંધરો સુધી સ્વામિનારાયણ મહામંત્રની સુવાસ પહોંચાડનાર એકમાત્ર પ્રમુખ સ્વામી મહારાજ, આ દુનિયાના પાંચેય મહાસાગરોના કિનારે કિનારે અક્ષર પુરૂષોત્તમ ના મંદિરોની સ્થાપના દ્વારા આજે નવખંડ ધરામાં સ્વામિનારાયણ મહામંત્ર પડઘાઈ રહ્યો છે, અને આ મંદિરોના વિશ્વકર્મા પણ એકમાત્ર પ્રમુખ સ્વામી મહારાજ. તો આવો સ્વામી બાપાના આ જ કાર્યોને બિરદાવતા એક કીર્તનનો લાભ પ્રાપ્ત કરીએ સભાના આગળના ભાગમાં બ્રિસ્બેન મંડળના સંગીત વૃંદ પાસેથી. એક જ સંત છે આયવની પર, એક જ સંત છે સદગુણનો ભંડાર. સ્વામી તારો જગમાં જય જયકાર. સાસ મંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર. સાસ મંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર. સદગુણનો ભંડાર સ્વામી તારો જગમાં જય જયકાર. સાસ મંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર. સૂરજ ચંદ્ર સમાન શોભ સ્વામી સૂરજ ચંદ્ર સમાન. હે સમતાશીલ દયા નિધિ દાતા, સમતાશીલ દયા તેજ તણો નહીં પાર સ્વામી તારો જગમાં જય જયકાર. સાસ મંદર પાર સ્વામી તારો જગ
जगमा जय जय का अंधारे आप छो एक आधार अभिमानी भटकू अंधारे आप जो एक आधार है भावट विमा भूल पड़ो छो भावट जगमा जय जयकार सात समंदर पार स्वामी तारो जगमा जय जयकार जगमा जय जयकार सात समंदर पार स्वामी तारो जगमा जय जयकार आयवनी पर एकज संत छे आयवनी पर एकज संत छे सदगुण नो भंडार स्वामी तारो जगमा जय जयकार सात समंदर पार स्वामी तारो जगमा जय जयकार सात समंदर पार स्वामी तारो जगमा जय जयकार हे सर सर पर सद हर अमर तर अनुसर कर कर वर धर मेल करे हरि हर सुर अवर अक्षर अति मन हर भर भर अति उर हर अकबर तीर्खत नर प्रवर प्रवर गण निर्जत विकर मुकुट शिर सवर न में घन रोपट पर गर हर पद घूंगर रंग भर सुंदर श्याम रमे रे जीर रंग भर सुंदर श्याम रमे सरोवर तरुवर जलधर जेवा सदेव संतो परमारती टूटी पड़े ब्रह्मांड समूढ़ा रगयण कर में एवं प्रमुख स्वामी ने चरणे आण नम माता भले न मेरे जीरे अण नम माता भले न मे रोमे रोमे हरी ने धारी
अविरत विचरण करनारा, अविरत विचरण करनारा, दिव्य भावने दास भावनी कलमो सहजे दृढ़ावता, मुमुक्षुओने शुद्ध करी श्री हरि न चरणे भरनारा, हरि न चरणे भरनारा, एवा योगी प्रमुख ना प्राण प्यारा, महंत स्वामी ने वंदु सदा, महंत स्वामी ने वंदु सदा, महंत स्वामी ने वंदु सदा। स्वामीनारायण संप्रदाय तथा हिंदू संस्कृति में जेमनु नाम उच्च कोटियोना कवि में बोलावे छे तेवा स्वामीनारायण भगवान ना परमहंस प्रेम सखी कहता के प्रेमानंद स्वामी। प्रेमानंद स्वामी नी संगीत प्रत्येनी सूझबूझ ए उच्च कोटिनी हती। एक वक्त जयरे वड़ताल में प्रेमानंद स्वामी सजनी श्रीजी मुने सांभळेले ए पद गाई रहा था त्यारे त्यां उभेला बधाना तो हृदय चिराई गया था, परंतु स्वामीनारायण भगवानना वियोगनु आ पद गाता गाता तेनी चौथी पंक्ति वखते प्रेमानंद स्वामी पोते मूर्छित थई गया हता। आ प्रेमानंद स्वामीनु भगवान स्वामीनारायण प्रत्येनु तेमनु जोड़ाण बतावे छे। प्रेमानंद स्वामी द्वारा रचित एक एक पंक्तिमां तेमनी भगवान स्वामीनारायण प्रत्येनी भक्ति अने प्रार्थनानो एक सूर ए तरी आवे छे। तो आवो प्रेमानंद स्वामी द्वारा रचित एक पद धर्मकुंवर हरिकृष्णनी रे એ પદને હવે આપણે મેલબર્ન મંડળના સભ્યો પાસેથી માણીશું। કુંવર હરિ કૃષ્ણની રે મૂર્તિ મારે મન માની, જીવન જોયા લાગ છે રે, જીવન જોયા લાગ છે રે, ધર્મ કુંવર હરિ કૃષ્ણની રે મૂર્તિ મારે મન માની, મારે મન માની, જીવન જોયા લાગ છે રે, જીવન જોયા લાગ છે રે, તરુણ મનોહર મૂર્તિ રે, તરુણ મનોહર મૂર્તિ રે, રેખા ઉઠે નાની નાની, જીવન જોયા લાગ છે રે, જીવન જોયા લાગ છે રે, મારે મન માની, જીવન જોયા લાગ છે રે, જીવન જોયા લાગ છે રે, મુગટ જડાવનો રે કુંડળ મકરાકાર, કેસર તિલક લલાટ મારે, કેસર તિલક લલાટ મારે, જોઈ જોઈ વાદે પ્યાર, જીવન જોયા લાગ છે રે, જીવન જોયા લાગ છે રે, ઉર્માનોપમ ઉતરી રે કંચન કેરી અનુપ, ઉર્માનોપમ ઉતરી રે
रत्ने जड़ित बाजू बांधी यारे, रत्ने जड़ित बाजू बांधी यारे, सुर नर मुनि ने वो जीवन जोया लाग चेरे, जीवन जोया लाग चेरे। धर्म कुंवर हरि कृष्णनी रे, मूर्ति मारे मन माने, मारे मन माने, जीवन जोया लाग चेरे, जीवन जोया लाग चेरे। ओ हो साकड़ा शोभे छे कर वरमाय, वेड विटियों कड़ा साकड़ा शोभे छे कर वरमाय, प्रेमानंद छवि ऊपरे रे, प्रेमानंद छवि ऊपरे रे, जोय जोय वादे प्यार, जीवन जोया लाग छेरे, जीवन जोया लाग छेरे। धर्म कुंवर हरि कृष्ण नीर, मूर्ति मारे मन माने, मारे मन माने, जीवन जोया लाग चेरे, जीवन जोया लाग चेरे, जीवन जोया लाग चेरे, जीवन जोया लाग चेरे। તરસ્યાને જેમ પાણીનો ખપ હોય છે અને ભૂખ્યાને જેમ અન્નની કિંમત હોય છે, તેવી જ રીતે ખરેખરા મુમુક્ષુઓને સાચા સંતની ઓળખ હોય છે, કારણ કે તેને ખબર હોય છે કે એક સાચા સંત દ્વારા આ જીવનો મોક્ષ એ શક્ય નથી, અને મનમાં જ્યારે આ વિચાર ક્લિયર હોય ત્યારે આપણા મોઢામાંથી એવા શબ્દ તરી પડે, ભૂલીશ હું જગતની માયા, ગુરુજી નહીં ભૂલું તમને। તો આવો આજ ભાવને દર્શાવતા એક કીર્તનનો લાભ પ્રાપ્ત કરીએ, એએનઝેડ રિજિયનના બાળ મુક્તો પાસેથી। Ah।
આજના એકાદશીના પવિત્ર દિવસે આપણે કીર્તન ભક્તિના માધ્યમથી જ્યારે ભગવાનના ચરણોમાં આપણી ભક્તિ અદા કરી રહ્યા છે, તો આજના શુભ દિવસે આપણી સંસ્થાના વિદ્વાન સંત પરમ પૂજ્ય કોઠારી સ્વામીના આશીર્વાદનો લાભ પ્રાપ્ત કરીએ સભાના આગળના ભાગમાં એક વિડીયોના માધ્યમથી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે, એ કૃતે યત ધ્યાયતો વિષ્ણુ દ્વાપરે યચતો મખઈ ત્રેતાયામ પરિચર્યા કૃતે તદ હરિકીર્તનાદ. એટલે કે સતયુગમાં લોકો પોતાનું કલ્યાણ એ ભગવાન વિષ્ણુ એનું ધ્યાન કરીને કરતા હતા, અને દ્વાપર યુગમાં લોકો આવી રીતે યજ્ઞો કરી અને પોતાનું કલ્યાણ કરતા હતા, અને ત્રેતા યુગમાં લોકો સેવા પરિચર્યાથી પોતાનું કલ્યાણ કરતા હતા, અને કળિયુગમાં એ ભગવાનના કીર્તનથી કલ્યાણ થાય છે. તો આ કળિયુગ વર્તમાન કાળે વર્તે છે, એમાં કીર્તન ભક્તિથી ભગવાન એ વશ થાય છે અને જીવનું કલ્યાણ એ થતું હોય છે. એટલે કીર્તનનો ખૂબ જ મહિમા કહ્યો છે, અને એટલા માટે જ ભગવાન સ્વામિનારાયણે પણ પોતે જ્યાં જ્યાં પણ પધારતા અને સત્સંગ સભા કે જે પોતાને ઉપદેશ કરવો હોય તો એ પહેલાં આવી રીતે ભજન ભક્તિ એ કરાવતા. એટલે ભજન ભક્તિમાં દરેકને રસ પણ પડે અને દરેકને એમાં એ ભજન ભક્તિથી ભગવાનમાં એની વૃત્તિ ખેંચાય. એટલે મહારાજ સ્વામિનારાયણ ભગવાન પણ પોતે આવી રીતે સંતો પાસે ભજન ભક્તિ કરાવતા હતા, અને ભગવાન સ્વામિનારાયણના નંદ પરમહંસો એ પણ બધા એવા સંગીતમાં પ્રકારના વિદ્વાન હતા, અને ભગવાન સ્વામિનારાયણે આવી રીતે કીર્તનો ગાઈ અને ખૂબ જ રીઝવતા હતા. પ્રેમાનંદ સ્વામી તો પોતે કીર્તનો બધા અષ્ટકવિઓ હતા, એ તો બધા સુંદર કીર્તનો પણ રચતા હતા, અને એ કીર્તનો એ પોતે ગાતા. પ્રેમાનંદ સ્વામીએ પણ ભગવાનની સામે ગોપીનાથ દેવની સામે બેસીને કીર્તન ગાય તો એટલા બધા સંલગ્ન થઈ જતા કે શ્રીજી મહારાજ એમને પોતે પ્રત્યક્ષ દર્શન દેતા. તો આવી રીતે એ બધા પરમહંસો એમણે કીર્તન દ્વારા ભગવાન સ્વામિનારાયણને ખૂબ રીઝવતા હતા, અને એ જે કીર્તન ભક્તિની પરંપરા એ ચાલુ રહી છે, અને દેશ પૂર્વે પણ બધા જે ભક્તો એમણે એથી કીર્તન કરી અને ભગવાનને રાજી કરેલા છે. નરસિંહ મહેતા હતા, એ પણ પોતે આવી રીતે ભજન કીર્તન કરી અને ભગવાનને પ્રસન્ન કરતા હતા, અને ભગવાન એમની બધી ચિંતા પણ કરતા હતા. મીરાબાઈ એમણે પણ આવી રીતે ભગવાનના ભજન કરી અને ભગવાનને રીઝવ્યા હતા, અને એ રીતે અનેક ભક્તો એ આવી ભક્તિ કરતા રહ્યા છે. અને ભગવાન સ્વામિનારાયણ વખતમાં પણ બધા ભક્તો સંતો એ પણ ખૂબ આવી કીર્તન ભક્તિ કરતા, અને કીર્તન ભક્તિમાં પણ મહારાજ ખાસ પોતે પાછું દરેકને આવી રીતે સમજાવતા કે કીર્તન ભક્તિ આપણે કરીએ તો એ કીર્તન ભક્તિ એ ભગવાનના નામ સ્મરણ સાથે, ભગવાનના ચિંતન સાથે એ કીર્તન ભક્તિ કરવી. એટલે ભગવાનને રીઝવવા માટે એ ભક્તિ કરવાની, પણ જો ભગવાનને ભૂલી અને કીર્તન ભક્તિ કરે તો એને કરીને શાંતિ થાય નહીં. એટલે મહારાજે કહ્યું છે કે જે કંઈ કીર્તન ભક્તિ કરીએ એ ભગવાનની સ્મૃતિ સાથે કીર્તન ભક્તિ કરીએ તો એને કરીને આપણા અંતરમાં પણ શાંતિ થાય અને ભગવાન પણ રાજી થાય. અને એ રીતે આપણા સત્સંગમાં પણ વર્તમાન કાળે પણ સંતોને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે પ્રગટ ભણ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ સંતોને સંગીતમાં સારી રીતે તૈયાર થવા માટે કહેતા હોય છે, અને સંતો પણ ખૂબ જ રીતે મહેનત કરી અને ખૂબ સારી રીતે કીર્તન ભક્તિ કરી અને સંતો ભક્તોને ભગવાનને એ રીઝવતા હોય છે. તો આપણે આ કીર્તન ભક્તિ એ વિશેષ ને વિશેષ પ્રવર્તે અને એનો લાભ બધાને મળતો રહે એટલા માટે આપણે વિદેશોમાં અને દેશમાં પણ આવી રીતે બાળકો એને પણ આવી રીતે કીર્તન ભક્તિમાં રસ લેતા થાય એવું કરવામાં આવે છે, અને એટલા માટે દરેક વાલીઓને પણ ખાસ એવો આદેશ આપવામાં આવે છે કે તમારા બાળકોને તમે વિવિધ પ્રવૃત્તિમાં જોડતા હો છો તો એ બીજી બધી પ્રવૃત્તિઓમાં જરૂર જોડો, પણ સાથે સાથે આવી રીતે કીર્તન ભક્તિમાં પણ એ જોડાય. એટલે કે કીર્તન સારી રીતે સંગીતમાં પણ એ સારી રીતે ગાતા થાય એ માટે પણ એના એમ કે ક્લાસીસમાં એને જોડવા, અને એ રીતે બાળકો સારી રીતે સંગીતમાં તૈયાર થશે તો એને કરીને એના જીવનમાં એ આવી રીતે કીર્તન ભક્તિ કરી અને ભગવાનને રાજી કરી શકશે. એટલે બીજું બધું આપણે કરીએ છીએ એ ધારો કે કંઈ થોડું ઓછું થાય તો વાંધો નહીં, પણ આ કીર્તન ભક્તિમાં સંગીતમાં બધા આગળ વધે એ માટે
બધા જ પોતા વાલીઓ એ પોતાના ખાસ બાળકો માટે આ ખાસ સાવચેતી રાખે અને એ રીતે જેટલા વધારે વધારે બાળકો આજે લાભશીલ લેશે તો એ જ બધા બાળકો એ પાછા સત્સંગમાં આવી રીતે કીર્તનો ગાઈ અને બધાને આવી રીતે આનંદ કરાવશે. એટલે દરેક નાના મોટા બધાએ બધા જ હરિભક્તો જેને જેને પણ ત્યાં ત્યાં બાળકો હોય એને આ રીતે સંગીતમાં તૈયાર કરવા માટે ખાસ પ્રયત્ન કરો અને એમાં મનસોઈ મહારાજ પણ ખૂબ રાજી થશે અને બાળકો એને પણ જે બીજા જગતના કીર્તનો બધા ગાતા થાય અને બધા હેલફેલ કરે એના કરતાં આ ભગવાન સંબંધી ભક્તિ કમાય જોડાશે તો એ રીતે એનું જીવન પણ સારું થશે, એના જીવનમાં ઉચ્ચ વિચારો પણ આવે. કારણ કે આવા કીર્તન ભક્તિમાં ભગવાનમાં વૃત્તિ રાખે એટલે એના વિચારો પણ સારા આવે, એની બધી ક્રિયા એ પણ સારી થાય અને એ રીતે એના જીવનમાં ઘણું બધું આખું પરિવર્તન પણ બધું થઈ જતું હોય. એટલે બધા ખાસ હરિભક્તો એ પોતાના બાળકોને આવી રીતે કીર્તન ભક્તિમાં તૈયાર થાય એના માટે ખાસ સંગીતની ખાસ ટ્રેનિંગ અપાવે અને મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે બધા ભક્તોને એવી સાનુકૂળતા થાય, બધા બાળકો આવી રીતે સારી રીતે તૈયાર થઈ અને પરમજી મન સ્વામી મહારાજને રાજી કરી અને પોતાના જીવનમાં સુખી થાય એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. કીર્તન આરાધનારૂપી ભક્તિ પર્વના અંતિમ ચરણમાં હવે આપણે કેટલાક મિશ્રિત કીર્તનોનો લાભ ANZ વિસ્તારના વિવિધ મંડળોના સંગીત વૃંદ પાસેથી પ્રાપ્ત કરીશું. કરીએ રાજી, 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 કરીએ રાજી ઘનશ્યામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ, કરીએ રાજી ઘનશ્યામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ, તો સરે સર્વે કામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ, તો સરે સરવે કામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. કરીએ રાજી ઘનશ્યામ,
करिए राजी घन श्याम, करिए राजी घन श्याम, करिए राजी घन श्याम। वड़ताल गाम फुलवाड़ी रे ही डोड़ो आंबाड़ी दार, वड़ताल गाम फुलवाड़ी रे ही डोड़ो आंबाड़ी दार, बांधो आंबलियानी दार वालो मारो नीचे ही डोड़े आंबानी दार, बांधो आंबलियानी दार वालो मारो नीचे ही डोड़े आंबानी दार, वड़ताल गाम फुलवाड़ी रे ही डोड़ो आंबानी दार, वड़ताल काम फुलवाड़ी ही डोड़ो आंबानी दार। हे आनंद स्वामी उतारे आरती रही डोड़ो आंबानी दार, आनंद स्वामी उतारे आरती रही डोड़ो आंबानी दार, महंत स्वामी उतारे आरती रही डोड़ो आंबानी दार, जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम, अक्षर पुरुषोत्तम जय, अक्षर पुरुषोत्तम जय, दर्शन सर्वोत्तम जय स्वामी नारायण, जय अक्षर पुरुषोत्तम जय स्वामी नारायण। आनंद स्वामी उतारे आरती रही डोड़ो आंबानी दार, आनंद स्वामी उतारे आरती रही डोड़ो आंबानी दार, हे प्रेमानंद बलिहार वाल मारो नीचे ही डोड़ो आंबानी दार, प्रेमानंद बलिहार वाल मारो नीचे ही डोड़े आंबानी दार, वड़ताल गाम फुलवाड़ी रही डोड़ो आंबानी दार, वड़ताल गाम फुलवाड़ी रही डोड़ो आंबानी दार, बांधो आंबलिया दार वालो मारो नीचे ही डोड़े आंबानी दार, बांधो आंबलिया दार वालो मारो नीचे ही डोड़े आंबानी दार, वड़ताल गाम फुलवाड़ी रही डोड़ो आंबानी दार, वड़ताल गाम फुलवाड़ी रही डोड़ो आंबानी दार, वड़ताल गाम फुलवाड़ी रही डोड़ो आंबानी दार। जय श्री राधे कृष्ण।
અંગ્રેજીમાં એમ કહેવાયું છે, મ્યુઝિક કેન હીલ ધ વુન્ડ્સ ધેટ મેડિસિન કેન નોટ ટચ. પરંતુ જ્યારે આ સંગીતમાં ભક્તિ રસ ભળી જાય છે ત્યારે તે જીવનમાં અકલ્પનીય અનુભવો શક્ય બનાવી શકે છે. તો આવો આવા જ કેટલાક અનુભવોને નિહાળીએ સભાના આગળના ભાગમાં એક વિડીયોના માધ્યમથી, અને ત્યારબાદ સંગીતના આપણા જીવનના આ જ મહત્વને તથા તેના ભક્તિ રસને વધુ સમજવાનો તથા જીવનમાં દ્રઢ કરવાનો પ્રયત્ન કરીએ પૂજ્ય પરમચિંતન સ્વામીના પ્રવચન દ્વારા. My inspiration to learn Kirtan Bhakti would probably be from when I was little. I would watch Santos play tabla and other people from the mandir play tabla. I remember being very interested in that. So I'd go home each day and start playing on pots and pans when I was little. And my parents found out my love for playing tabla. They soon bought me tabla sets and I took lessons from the mandir from then. I thought that Maharaj and Swami love Sangeet, so I should learn it. I would also please Maharaj and Swami. એ જ વિચારથી મેં નક્કી કરેલું કે મારે સ્વામીને રાજી કરવા છે અને મારે સંસ્થાની સેવા સારામાં સારી કરવી છે. એ વિચારથી મેં મ્યુઝિક ને બધું શીખવાનું ચાલુ કર્યું. યોગી આપાને કીર્તન ભક્તિ ખૂબ ગમતી, અને આમ જોવા જાય તો મહારાજના વખતથી કીર્તન ભક્તિ મહારાજે પણ બહુ એનું પોષણ કર્યું છે. યોગી આપાને પણ બહુ, યોગી આપા કહેતા કીર્તન ગૌ તો નડિયા ગાજે, તો એ રીતે બી એક એનાથી બી પ્રેરણા મળી. અને ખાસ વિશેષ તો સંતોના આશીર્વાદ, સંતોનું પ્રોત્સાહન અને માર્ગદર્શનને લીધે કીર્તન ભક્તિમાં આગળ વધવાની પ્રેરણા મળી. મંદિરમાં હું ફર્સ્ટ ટાઈમ આવ્યો એટલે પછી મેં જોયું, એટલે તબલા જોઈન પછી મને અંદરથી એવું થયું કે આ શુડ લર્ન. And then after that, I told my dad that I want to actually learn. And then, he put me into the class. I was very interested in my interest. And at that time, I knew that the tabla, the government instrument, was taught that our bhakti, Bhagavan, our bhakti, we could do that in that medium. મન સાહેબ મહારાજ જયારે 2018 વિચરણ કરવા આવ્યા તો મને એવો સંકલ્પ થયો કે મારે એમની પૂજામાં કીબોર્ડ વગાડવું છે. તો ત્યારથી મેં શીખવાનું ચાલુ કર્યું અને મને લાભ મળી ગયો સ્વામીની પૂજામાં વગાડવાનો. અને પછી ત્યારથી મને બહુ મજા આવી અને મેં ચાલુ રાખ્યું કીબોર્ડ શીખવાનું. I would manage my time and get my homework done, and then I would strive to do tabla practice each day, because practice makes perfect. હું જયારે ક્લાસમાં જયારે સર મને બધું હોમવર્ક આપે પછી હું તરત જમીને તરત હું બેસી જાઉં છું પછી કીર્તન ગાવા, અને હું કટ ડાઉન કરું છું બધું, કાર્ટૂન જોવાનું, ટીવી ને બધું કટ ડાઉન કરી દઉં. અત્યારે મારું જે કીબોર્ડ છે એની પ્રોફેશનલ પ્રેક્ટિસ અને ભક્તિ સંગીત તરફ સ્પેશિયલ કીર્તન શીખવા માટે એટલીસ્ટ 1 કલાક દરરોજ નીકળવું, એટલીસ્ટ વીકમાં 4 વખત પ્રેક્ટિસ થાય અને વીકમાં 2 વખત ક્લાસ થાય, એમ કરીને લગભગ 5 થી 6 કલાક જેટલું તો એમનેમ જ પ્રેક્ટિસ થઈ જાય છે. સ્ટડીઝમાં તો કોઈ દિવસ સંગીતની ઇફેક્ટ નથી આવી. ઇનફેક્ટ આઉટ છે કે સંગીતથી મારું સ્ટડીઝ એન્હાન્સ થયું છે. તકલીફ તો નથી પડતી પણ ફાયદો થાય છે કે મને કોન્સન્ટ્રેશન વધે છે. દેર આર નો પ્રોબ્લેમ્સ ધેટ આઈ કેન સી ઇન માય સ્ટડીઝ. But in fact, it actually helps me gain my memory power. સંગીત વગાડવાથી અભ્યાસમાં એક પોઝિટિવ વાત એ છે કે તમારો જો મૂડ સારો ન હોય તો તમે સંગીત કરો તો આખું એક જુદું વાતાવરણ થઈ જાય છે. Music calms me down and it also helps me with courage, concentration and confidence. Also helps me and gives me a better day if I listen in the morning. સંગીત શીખવાના લીધે જોબ ની અંદર ક્યારે કોઈ તકલીફ પડતી નથી, પણ એક પ્રસંગ એવો બનેલો કે જયારે સ્ટોર પર હતો અને એક કસ્ટમરે પૂછેલું કે અપાર્ટ ફ્રોમ આ જે જોબ ને કરીએ છીએ એના સિવાય બીજું કઈ કરીએ છે કે નહીં એમ. તે વખતે આવી રીતે સહજ વાત કરી કે આવી રીતનું કીબોર્ડ વગાડું છું અને અમારે રિલીજીયસ એસેમ્બલી થાય ત્યાં આગળ અમે વગાડીએ છીએ. તો એને પૂછ્યું હતું કે તમે કેટલો ચાર્જ લો એનો. ત્યારે મેં એને કીધું કે અમે ચાર્જ નથી લેતા, પણ અમે એક સેવા છે એટલે વોલેન્ટરી એક વર્ક કરીએ છીએ અને એમાં અલ્ટિમેટ ગોલ એક જ છે કે અમારા ગુરુ એનાથી રાજી થાય. તો આ વાત જયારે એને સાંભળી તો એને નવાઈ લાગી, કારણ કે એ લોકો જ્યાં ચર્ચમાં જાય ત્યાં આગળ જે પ્રેયર્સની અંદર જે પરફોર્મ કરવા આવે એ લોકો આ વસ્તુ માટે એનો ચાર્જ કરતા હોય.
તો આ વાતને લઈને ઉપરથી એને એપ્રિશિએટ કર્યું. જોબમાં કોઈ તકલીફ પડી જ નથી. ઉપરથી જયારે જોબમાં વાત કરીએ કે હું આ રીતના વાયોલિન વગાડું છું, તો ઇનફેક્ટ ઉપરથી આપણને બહુ સારા રિસ્પોન્સીસ આવતા હોય. તો એમાં આજે એક મ્યુઝિકનું એક જે શોખ એ લોકો જાણે ત્યારે બહુ એપ્રિશિએટ કરતા હોય છે. પેરેન્ટ જો આપણને અનુકૂળ હોય તો આપણા બાળકને એને જેમાં રસ હોય, આઈધર સિંગિંગ કે પછી એ રીતના તબલા કે કીબોર્ડ ક્લાસીસમાં, તો એને મૂકવો જ જોઈએ. એનાથી શું થશે કે એની જે ક્રિએટિવિટી છે વધશે. સંગીતમાં ઇન્વોલ્વ કરીએ તો શું થશે કે જે ટાઈમ છે એ ડાયવર્ટ થશે. જે સોશિયલ મીડિયા, જે મોબાઈલ ડિવાઇસ પર ટાઈમ સ્પેન્ડ કરે છે એની જગ્યાએ સંગીતમાં ટાઈમ આપશે. સંગીતમાં આગળ વધે તો એને પોતાના પર્સનલ લાઈફમાં પણ ઘણો બધો ફાયદો થતો હોય છે. બાળકનું કોન્સન્ટ્રેશન પણ સંગીતના કારણે વધતું હોય છે. એટલે ઘણા બધા સંગીતના બીજા બધા પણ ફાયદા છે. તો સૌથી પહેલા તો ગુરુહરિનો રાજીપો પ્રાપ્ત કરવા માટે, બીજું આપણે સંપ્રદાયની સારામાં સારી આ સેવા દ્વારા સેવા થઈ શકે, અને સાથે સાથે આપણને લૌકિક રીતે પણ જે કંઈ બધા ફાયદા થાય છે એ થઈ શકે. તો જો આપણને એવું લાગતું હોય કે આપણા બાળકને એમાં રૂચિ છે કોઈ પણ સંગીતના સાધનમાં કે ગાવામાં વગાડવામાં ગમે તેમાં, તો એને આપણાથી શક્ય હોય તો આપણે એ પ્રકારનું પ્લેટફોર્મ પૂરું પાડીએ કે જ્યારે એ લોકોની ગ્રોઈંગ એજ હોય, જ્યારે નાના હોય, નાનપણથી જ આપણે એને એવું એન્વાયરમેન્ટ આપીએ કે એનો જે ફોર્સ છે આ તરફ થોડો ઢળે, અને એ રીતે આપણને સંપ્રદાયની સેવામાં અને એના જીવનમાં પણ આ રીતે સંગીત કામ આવી શકે.